હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા ભાઈ શિયાળાની ઠંડી ઠંડી સવાર હોય અને કોઈ આપણને ચા સાથે ગરમ ગરમ નાસ્તો આપે તો કેવું સરસ લાગે તો ચાલો આપણે એક શિયાળામાં ખવાતો ગરમ નાસ્તો જોઈએ જે હેલ્ધી પણ છે ટેસ્ટી પણ છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે નાના મોટા સૌને ભાવે એવા નાસ્તો છે તો ચાલો શરૂ કરીએ ફ્રેન્ડ્સ તો સૌ પ્રથમ આપણે એક વાડકો ભરીને પૌવા પાણીમાં એડ કરી લઈશું અને પલરવા દઈશું ત્યાં સુધી આપણે સાઈડમાં કૂકરમાં ત્રણ બટાકા બાફવા મૂકી દઈએ તો પૌવા આપણા સરસ પલરી ગયા છે હવે આપણે બધું પાણી ડ્રેન આઉટ કરી દઈ ને પૌવાને થોડીવાર બરાબર કોરા થવા દઈએ તો પૌવામાંથી પાણી નીતરે ત્યાં સુધી આપણે આ પાલક અને ધાણા ધોઈ નાખીએ અને એને ઝીણા સરસ સમારીને રેડી કરી લઈએ તો બટાકા આપણા બફાઈ ગયા છે અને મેં છોલી લીધા છે આપણે એને ફટાફટ છીણીથી છીણી લઈએ તો હવે બટાકા છીણી ગયા છે પૌવા પણ સરસ નીતરી ગયા છે પાલક પણ આપણે કાપી લીધી છે તો ચાલો હવે આપણે આગળનો પ્રોસીજર જોઈએ ફ્રેન્ડ્સ તો હવે આ પલરેલા પૌવા છે એને આપણે કઢિયામાં લઈને આ રીતે મેશ કરીશું નહીં તો તમે એને મિક્સીમાં પણ મેશ કરી શકો છો પૌવા એડ કરવાથી આઇટમ થોડી ક્રિસ્પી પણ બનશે તો ફ્રેન્ડ્સ હવે આપણે કથરોટમાં મેશ કરેલા બટેકા અને મેશ કરેલા પૌવા આમાં ભેગા કરીશું અને સાથે જ આપણે એક વાડકી જેટલો ઘઉંનો લોટ પણ આમાં ઉમેરીશું અને હવે બધા જોઈતા આમાં મસાલા કરીએ તો એના માટે સૌપ્રથમ હું એડ કરું છું લીલા સવારેલા ઝીણા મરચાં મરચાં તમે સ્વાદ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો હવે આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું મીઠા પછી આપણે એડ કરીશું જીરું ત્યારબાદ આપણે એડ કરીશું હળદર હળદર પણ વધારે ઓછી કરી શકો છો હવે આપણે તલ એડ કરીશું તલ શિયાળામાં ખાસ ખાઈ લેવા હવે આપણે ઝીણી સમારેલી પાલક અને ઝીણા સમારેલા ધાણા સાથે જ છે બધું એડ કરી લઈશું એક ચમચી ધાણા જીરાનો પાવડર એડ કરીએ આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરીએ કારણ કે ઘઉંનો લોટ ઉમેર્યો છે આપણે હવે આપણે આ બધું ભેગું કરીને લોટ બાંધી દઈશું યાદ રાખજો કે આમાં પાણીનો ઉપયોગ સહેજ પણ કરવાનો નથી આ પરાઠા બનાવવા એકદમ સિમ્પલ છે ખાલી પૌવા પલાળીને એને મેશ કરવાના અને બટાકા છીણી લેવાના તો ફ્રેન્ડ્સ આ લોટ આપણો બાંધીને રેડી થઈ ગયો છે ચાલો હવે આપણે પરાઠા વણવા માંડીએ આ પરાઠા એકદમ સોફ્ટ થાય છે નાના મોટા સૌ પસંદ કરશે આ રીતે આપણે લુઓ લઈશું લુવાને આપણે ઘઉંના લોટમાં કે ચોખાના લોટમાં આ રીતે રગદોરીશું અને પછી એને હલકા હાથે વણીશું તમે જોઈ શકો છો રોટલીની જેમ જ વણાય છે જો તમને થોડો બહુ ઢીલો લાગતો હોય તો તમે એમાં આપણે જે એક વાડકી ઘઉંનો લોટ ઉમેરો એની જગ્યાએ તમે દોઢ વાડકી કરી શકો છો તો આ રીતે પરાઠું આપણે વણીને રેડી કરી દઈશું અને એને હવે આપણે શેકી લઈશું તો આ પ્લેન પરાઠું શેકાય ત્યાં સુધી આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાના વાળું પરાઠું કઈ રીતે રેડી કરવું એ પણ જોઈ લઈએ તો પરાઠું વણાઈ ગયા પછી આપણે એની ઉપર આ રીતે થોડા થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો કાં તો મિક્સ હઉઝ તમે આ રીતે સ્પ્રેડ કરી શકો છો અને પછી આપણે એની ઉપર આ રીતે વેલણ ફેરવી દઈશું એટલે બધો મસાલો સરસ ચોટી જશે આ પરાઠા તમે યંગસ્ટર્સને આપશો તો એમને બહુ ભાવશે તો આને પણ આપણે ભાખરી શેકતા હોય એ રીતે તવા ઉપર શેકી લેવાનું છે પલટાઈ અને તેલ રેડી અને આપણે એને શેકી લઈશું તો ફ્રેન્ડ્સ આપણું આ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સવાળું પરાઠું પણ રેડી થઈ ગયું છે અને સાદું પરાઠું પણ રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો કે એવો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો છે તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ ફ્રેન્ડ્સ તો હું આ પરાઠાને સર્વ કરું છું દહીં સાથે તમે એને લીલી ચટણી છે ટોમેટો કેચઅપ છે કે આથેલા લીલા મરચાં સાથે પણ સર્વ કરી શકો છો જો તમને આ રેસીપી સારી લાગી હોય તો ચોક્કસ એકવાર ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં લખજો કે તમને આ ભાઈ કે નહીં થેન્ક યુ એન્ડ કીપ વોચિંગ ઓલ અર વિડીયોઝ